રાજ્યમાં મહાનગરપાલિકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી અલગ અલગ રાખવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. રાજ્ય ચૂંટણી પંચે હાઈકોર્ટમાં 303 પાનાનું સોગંદનામું રજૂ કર્યું. ઈસીએ અરજદારોની અરજી ટકવાપાત્ર ન હોવાની રજૂઆત કરી તો મતગણતરી અલગ અલગ કરવાથી કોઈનો કાયદાકીય કે બંધારણીય અધિકાર છીનવાતો ન હોવાનું ઈસીએ કહ્યું. રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ પ્રકારની અરજી થઈ શકે નહીં. આ અરજી પર 9 ફેબ્રુઆરીએ વિસ્તૃત સુનાવણી થશે. સોગંદનામું એટલું રમાણપૂર્વકનું અને દળદાર બનાવવામાં આવ્યું છે, બધા દસ્તાવેજો અને જજમેન્ટોની નકલો પણ રજૂ કરીને, કે જેથી કરીને અમને અમારી રીટ પિટિશનની સુનાવણી સમયે તૈયારી કરવાનો યોગ્ય સમય ન મળે અને સુનાવણી વિલંબમાં થઈ શકે એવા આશયથી 6 તારીખના બદલે આજે 8મી તારીખે સોગંદનામું અમને આપ્યું હોય એવું અમને સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે.